વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 11.8 જોઈશું જો રકમ શું આપી છે એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિને આપણે શું લખીએ છે ન્યુ 0 એફ 0 અથવા તો ન્યુ 0 એનું મૂલ્ય કેટલું આપી છે 3.3 × 10¹⁴ આવે છે હવે આ ધાતુ પર 8.2 × 10¹⁴ હર્ટ્ઝ આવૃત્તિ પર પ્રકાશ આપાત કરતા ઉત્સર્જતા ઇલેક્ટ્રોન માટે અથવા ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ નું મૂલ્ય શોધો કટ ઓફ વોલ્ટેજ એટલે જેને V0 લખીએ છે એ શોધો ફરીથી જુઓ એક ચોક્કસ ધાતુ ની થ્રેશોલ્ડ આવૃત્તિ જેને ν₀ પણ લખાય ને F₀ લખાય ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ 3.3 × 10¹⁴ છે આટલી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરો અથવા તો આના કરતા વધારે તો તરત જ એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય બરોબર એટલે આ લઘુત્તમ આવૃત્તિ છે તમે આટલી આવૃત્તિ આપાત કરવી પડે તમે કેટલી આપાત કરી ધાતુ પર આટલી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરો તો જે ઉત્સર્જન થાય ઇલેક્ટ્રોનનું એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ મતલબ કટ ઓફ વોલ્ટેજ કેટલો એ આપણે શોધવાનું છે તો આઇન્સ્ટાઇનના સમીકરણ પરથી આઇન્સ્ટાઇન સમીકરણ પરથી સમીકરણ EV0 બરાબર h ન્યુ -5 ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા એને બીજી રીતે આ પ્રમાણે પણ લખાય આઇન્સ્ટાઇનનું સમીકરણ છે જે તમે થિયરીમાં સમજી ગયા એટલે આ સમીકરણ ના આવડતું હોય તો જુદા જુદા સમીકરણો કેવી રીતે બને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો જેડબલ નીટનો કોન્સેપ્ટ એ મેં વિડિયોમાં મૂકેલો છે અલગથી થિયરીમાં પણ આ વસ્તુ આવી ગઈ છે એટલે તમને ખબર હશે ના ખબર હોય તો વિડિયોમાં જઈને જોઈ લેજો ચલો તો આઇન્સ્ટાઇનનું સમીકરણ આ રીતે છે હવે ધ્યાન આપજો હવે આપણે કટ ઓફ વોલ્ટેજ એટલે આ શોધવાનું છે કટ ઓફ વોલ્ટેજ V₀ આ h₂ અને વર્ક ફંક્શન ને આપણે શું લખીએ છે h₂₀ થ્રેશોલ્ડ આવૃત્તિ આમાં આપે બરોબર જ્યાં વર્ક ફંક્શન બરાબર અહીંયા જ્યાં વર્ક ફંક્શન ફાઈ બરાબર h₂₀ ચલો h કોમન કાઢી લો e છેદમાં લઈ લો તો જો કટ ઓફ વોલ્ટેજ કટ ઓફ વોલ્ટેજ V₀ બરાબર આમાંથી h કોમન અંદર આવશે ν₀ છેદમાં e બસ હવે બધાની કિંમત મૂકી દીએ એટલે આપણો જવાબ પ્લાન અચાનકની કિંમત 6.625 × 10¹³ ν₀ની કિંમત 8.2 × 10¹⁴ માઇનસ ν₀ ની કિંમત ν₀ એટલે 3.3 × 10¹⁴ અને છેદમાં e એટલે 1.6 × 10¹⁹ આને હું તમે ટોટલ જો આની બાદબાકી 8.3 માંથી 3.3 બાદ કરવાના 10¹⁴ કોમન કાઢી લેવાના ચલો એક સ્ટેપ વધારે લખું છું અહીંયા 6.625 હવે 8.2 માંથી 3.3 બાદ બરોબર એટલે અહીંયા આવશે 5 એટલે 4.9 8.2 માંથી 3.3 બાદ કરીએ 4.9 થશે અને 10¹⁴ કોમન છેદમાં 1.6 × 10¹⁹ બરોબર અને આનું તમે ટોટલ સાદું આપશો એટલે કટ ઓફ વોલ્ટેજ તમને મળશે કટ ઓફ વોલ્ટેજ 2.03 વોલ્ટ તો આ પણ સેલો એક્ઝામ્પલ છે સૂત્ર આવડતો હોય તો તમે સરળતાથી ગણી શકો તો બધાને જય સમ્યાન જય શ્રી કૃષ્ણ જય હિન્દ